હવે વાત કરીએ રાજ્યના 65,000 થી વધુ શિક્ષકો પર પડનારા સરકારના એક નિર્ણયની અસર અંગે। વાત શિક્ષકોને મળતા ગ્રેડ પે ની છે, જેમાં સરકારે 2010 પછી ભરતી કરાયેલા શિક્ષકોનો ઉચ્ચતમ પગાર ધોરણ કર્યો। આ માટે સરકારે 2019માં પરિપત્ર પણ બહાર પાડ્યો, પરંતુ સરકારના પરિપત્રનું અમલીકરણ થતા જ હવે શિક્ષકો મેદાનમાં આવ્યા છે। શિક્ષકો સરકારના નિર્ણય સામે આંદોલનના મૂળમાં આવી ચૂક્યા છે। ત્યારે શું છે શિક્ષકોની માંગ અને કેવી રીતે થઈ રહ્યો છે તેમની સાથે અન્યાય, જુઓ આ રિપોર્ટમાં। હવે સરકાર સામે શિક્ષકો મેદાનમાં, ગ્રેડ પે માં ફસાયો ગાળિયો। અત્યાર સુધી ફી વધારા અને શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓ સરકાર સામે મેદાનમાં હતા, પરંતુ હવે રાજ્યના 65,000 થી વધુ શિક્ષકો પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને મેદાનમાં આવવાની તૈયારીમાં છે। કારણ કે શિક્ષકોના ઉચ્ચતમ પગારનું ધોરણ રાજ્ય સરકારે 2800 રૂપિયા નક્કી કર્યું છે। જો કે આ પગાર ધોરણ માત્ર 2010 પછી ભરતી કરાયેલા શિક્ષકો માટે લાગુ કરાયું છે, જેના વિરોધમાં શિક્ષકો મેદાનમાં આવ્યા છે। શિક્ષકોની માંગ છે કે તેમને પણ પહેલાની જેમ 4200 રૂપિયા જ ગ્રેડ પે મળવો જોઈએ। અમારી માંગ છે કે જે જૂનો ગ્રેડ પે હતો જ, નવું નથી આમાં કશું, કે જે 4200 નો 9 વર્ષ અમને ગ્રેડ પે મળવો જોઈતો હતો, અને જે ગવર્નમેન્ટે બંધ કર્યો છે એ અમારો હક છે અને અમને એ ગ્રેડ પે મળવો જોઈએ, બસ અમારી આ એક જ માંગ છે। જૂનો ગ્રેડ પે એટલે 9 વર્ષની નોકરી પૂરી થાય પછી 2400માંથી ડાયરેક્ટ 4200 ગ્રેડ પે થતો હતો, અને અત્યારે હાલ નવા ગ્રેડ પેમાં 2400થી ડાયરેક્ટ 2800ની ગ્રેડ પે મળે છે, એટલે લગભગ માસિક 8-10 હજારનું અમને લોકોને નુકસાન થાય છે। સરકારના આ નિર્ણય સામે વિરોધ કેમ, તો આપને જણાવી દઈએ કે 1994થી પ્રાથમિક શિક્ષકોને નોકરીમાં 9 વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો, પરંતુ ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર બહાર પાડ્યો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષકોની ભરતી થઈ હોય તેમને 9 વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતમ પગાર ધોરણ તરીકે 2800 ગ્રેડ પે જ મળશે। એટલે કે 2010 પછી ભરતી થયેલા 65,000 શિક્ષકો પર તેની સીધી અસર પડશે। તેવામાં શિક્ષકોએ 2800 નહીં પરંતુ પહેલાની જેમ 4200 ગ્રેડ પે માટે માંગ કરી છે। જે દિવસથી આ 4200નો ગ્રેડ પે જે ઘટાડી અને 2800 કરી દેવામાં આવ્યો છે, તે જ દિવસથી શિક્ષકોનો સતત વિરોધ ચાલુ જ છે કે અમે એક જ શાળામાં કામ કરતા બે શિક્ષકો સમાન કામ કરે છે, ગુણવત્તાલક્ષી કામ કરે છે, છતાં પણ એના વેતનમાં કેમ આવો ભેદભાવ છે। તો અમારા મનની અંદર પણ એક લઘુતા ગ્રંથિ બંધાઈ છે કે અમારે કામ સમાન કરવાનું અને વેતન અમને સમાન નથી મળતું। અહીં શિક્ષકોએ સરકાર સામે સવાલો પણ ઉઠાવ્યા છે કે જે 4200 ગ્રેડ પે હતો તેને 2800 કેમ કરી દેવાયો, શિક્ષકો સાથે ક્યાં સુધી કરતા રહેશો અન્યાય, કેમ રાતોરાત પરિપત્ર બહાર પાડ્યો, કેમ અન્ય વિભાગોમાં ગ્રેડ પે ન ઘટાડાયો, ગ્રેડ પે સિસ્ટમમાં ફેરફાર કરવાથી શિક્ષકોને આર્થિક ફટકો પડશે તેનો કેમ વિચાર ન આવ્યો, 65,000 શિક્ષકોના પરિવાર સાથે અન્યાય શા માટે। હાલ શિક્ષકોએ સરકારના આ પરિપત્રના વિરોધમાં હેશટેગ 4200 ગુજરાત આ નામથી કેમ્પેન પણ શરૂ કર્યું છે, કારણ કે શિક્ષણ મંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કર્યા બાદ પણ કોઈ પરિણામ નથી મળ્યું, ત્યારે હવે અન્યાય સામે ન્યાય મેળવવા આંદોલનના માર્ગે શિક્ષકો આગળ વધ્યા છે। જયંતિ ચૌધરી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।